અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ લેનાર કાર ચાલક તથ્ય પટેલને આજે કોર્ટમાં કરાશે રજૂ. પોલીસ કમિશનરની દેખરેખમાં તપાસ કરી એક સપ્તાહમાં રજૂ કરાશે ચાર્જશીટ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાનગરપાલિકા અને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે 1512 કરોડની રકમના ચેકનું વિતરણ. મુખ્યમંત્રીએ કહ્યું કે અમારું લક્ષ્ય છે નાના શહેરોમાં પણ મોટા શહેરો જેવી સુવિધા આપવી. રાજ્યના 2600 વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં ગાંધીનગરમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે જિલ્લા પસંદગી પ્રક્રિયાની શરૂઆત. ઉમેદવારોને એનાયત કરાયા નિમણૂક પત્રો. સૌરાષ્ટ્ર કચ્છમાં શ્રીકાર મેઘવર્ષા. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો 4 ઇંચ વરસાદ. કલ્યાણપુરમાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર. તો મહારાષ્ટ્રના 4 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. મુશળધાર વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક ગામો જળમગ્ન. અસરગ્રસ્ત વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ. અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક. સલામતીના ભાગરૂપે એનડીઆરએફની 6 ટીમ રખાઈ સ્ટેન્ડબાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. પરસ્પર સંબંધો મજબૂત કરવા બંને દેશો વચ્ચે વિભિન્ન ક્ષેત્રે હસ્તાક્ષર. પીએમ મોદીએ કહ્યું કપરા સમયમાં શ્રીલંકાની સાથે ઊભું છે ભારત. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાલતી શ્રમ અને રોજગાર વિષય પર મંત્રી સ્તરની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. સ્કિલિંગ, રીસ્કિલિંગ અને અપસ્કિલિંગનો આપ્યો મંત્ર. ઈશ્રમ પોર્ટલની કરી પ્રશંસા. કહ્યું ઈશ્રમ પોર્ટલ પર 1 જ વર્ષમાં 28 કરોડ શ્રમિકો નોંધાયા. લોકસભા અને રાજ્યસભામાં મણિપુર હિંસા મુદ્દે આજે પણ થયો હોબાળો. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી સ્થગિત. લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિપક્ષની નિયત પર ઉઠાવ્યા સવાલ. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તા અને ગુજરાત સરકારને પાઠવી નોટિસ. નબળા વૈશ્વિક સંકેતોના પરિણામે ભારતીય શેરબજારમાં મોટો કડાકો. 800થી વધુ અંકના ઘટાડા સાથે સેન્સેક્સમાં 66,700ની સપાટી પર કારોબાર. તો નિફ્ટી પણ 200 અંક ગગડ્યો. ઇન્ફોસિસનો શેર 8% સુધી તૂટ્યો.